નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે શેરબજારના ધબકારા કાર્યક્રમ હોય એટલે અલગ અલગ જે શેરબજારને લગતા પ્રશ્નો છે આપને જે મૂંઝવતા હોય, ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે એપ અમને પૂછી શકો છો ફોન કરીને પ્રશ્ન. મહત્વની બાબતો એ છે કે શેરબજારમાં કેવા પ્રકારના ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, કેવા પ્રકારનો કારોબાર જોવા મળી રહ્યો છે, કયું જે લેવલ છે કઈ રીતે ચાલી રહ્યું છે, કયું ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની જરૂર છે, કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે તે વેચી દેવાની જરૂર છે એની ચર્ચા કરતા હોય છે. અને ખાસ જે ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થયો છે એના ઉપર આપ અમને શેરબજારને કોઈ બી જે પ્રશ્ન મૂંઝવતા હોય તે અમને પૂછી શકો છો. શેર માર્કેટ એક્સપર્ટ જે હરેશ મોતિયાની છે એ આપને સચોટ જવાબ આપશે. અને સાથે જે અમારી સાથે જોડાયા છે શેર માર્કેટ એક્સપર્ટ શેરબજારના હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. દર્શક મિત્રો, આપણને એ પણ જણાવી દઉં કે જ્યારે શેર માર્કેટના ધબકારા, શેરબજારના જે આ ધબકારા કાર્યક્રમ છે આજે 16 વર્ષ આજે થઈ ગયા છે. દર્શક મિત્રો, આપણને જાણીને નવા લાગશે કે ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે, દર્શક મિત્રોનો પણ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. અને ખાસ મહત્વની બાબત તો એ છે કે જ્યારે આજે 16 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે લોકો શું કહી રહ્યા છે એ પણ આપને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો, ફોન કરીને આપનું મંતવ્ય જણાવી શકો છો, કઈ રીતનું પ્રોફિટ થયું હતું એ પણ આપને ફોન કરીને આપ જણાવી શકો છો. હરેશભાઈ, હવે આપની જોડે આવું છું. હરેશભાઈ, જે પ્રમાણે આજે શેરબજારના ધબકારા જે કાર્યક્રમ છે એને 16 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે, પહેલાં તો આપ કેવા પ્રકારની લાગણી અનુભવી રહ્યા છો જ્યારે 16 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે? 16 વર્ષ કોઈ સંસ્થામાં તમે જોડાઓ અને તમને આટલા બધા મિત્રો મળે તો દેખીતી વાત છે, રાત્રે ઊંઘ ના આવે. ખૂબ જ લાગણી મળી છે, ખૂબ જ પ્રેમ મળ્યો છે, આશીર્વાદ પણ એટલા જ મળ્યા છે. અને આ 16 વર્ષની જે કારકિર્દી છે એમાં કોઈ એક વ્યક્તિનો મીન્સ હાથ નથી કે મને આ લેવલ 16 વર્ષ કમ્પ્લીટ કરવામાં. ઘણા બધા છે, ઘણા બધા વ્યક્તિઓ છે કે જેનો સપોર્ટથી હું આજે આટલું બધું કરી શક્યો છું અને આ લેવલ ઉપર મીન્સ આટલા વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. સૌથી પહેલા તો હું કાયમ જેમ 16 મીન્સ આ વાર્ષિક આવે છે બર્થડે, તો કારણ કે કાલે 31st છે, કાલે રજા છે, ગણેશ ચતુર્થી છે, એટલે આપણે આજે આ ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલો વ્યક્તિ જેને હું આભાર પ્રકટ કરું છું એ છે આલાપ પંડિત, કે એને મને આ માર્ગદર્શન આપ્યું, તો એમને મને આ ઓળખાણ આપી. પછી મેનેજમેન્ટ લેવલ જાય છે કે દેવાંગ ભટ્ટ આપણા ચેનલ હેડ છે, આપણા મેનેજમેન્ટ કમિટી છે કનકસિંહ બાપુ, અનુભાઈ, પારુલબેન, સ્પેશિયલ થેન્ક્સ ટુ કનકસિંહ બાપુ, પારુલબેન, અનુભાઈ અને બીજા બધા મેનેજમેન્ટના વ્યક્તિઓ જેમને મારા પર વિશ્વાસ મૂકીને અને હું આટલું બધું કમ્પ્લીટ કરે 16 વર્ષ કમ્પ્લીટ કર્યા છે મેં. સાથે સાથે જે કહીએ તો આપણા સ્ટાફ જેને મને ક્યારે હું આઈ કાન્ટ રિમેમ્બર, મને યાદ નથી કે જે સ્ટાફ છે ઓન ધ ગ્રાઉન્ડ લેવલ કોઈએ મને ક્યારે ના પાડી હોય. એવરી ટાઈમ મીન્સ કોઈ પણ વાતમાં હું કહું કે મારે આજે આ શો કરવો છે, મારે આમ કરવું છે, તો એવરી ટાઈમ દે આર રેડી, ક્યારે કોઈએ ના નથી પાડી. એમાં Day 1 થી જે જોડાયેલા છે એમનું નામ લઈશ, કૌશિકભાઈ, નરેન્દ્રભાઈ, સંજય પટેલ, કેમેરામાં સુરેશભાઈ, સુરેશભાઈ છે, મનોજભાઈ છે, ડેની છે, જો એ લોકો ના હોય તો હું તમને કદાચ દેખાઉં બી નહીં વોઇસમાં. અને આ બધા પ્રોગ્રામમાં કૌશિકભાઈ, સંજયભાઈ, નરેન્દ્રભાઈ, સાઉન્ડમાં તો બધા નવા છે અત્યારે, જૂનામાં કોઈ નથી. પાછળ એડિટિંગમાં ક્યારે વાત કરવા જઈએ કે અચ્છા બેકિંગમાં વાત કરવા જઈએ કે ભાઈ ક્યાં ટેકનિકલ ખામી આવી જાય તો બધાએ સપોર્ટ કર્યો છે. એમના હું નામ એટલે નથી આવતું કે 16 વર્ષથી નથી આપણા સાથે, પણ આ બધા વ્યક્તિઓ જે છે 16 વર્ષથી આપણા સાથે જોડાયેલા છે.
અને એ બધાને કોંગ્રેચ્યુલેશન છે, બધાને હું ઓલ ધ બેસ્ટ વિશ કરીશ કે ના જી હા, આપણે જે રીતના અત્યારે આપણે આ સંસ્થાને આપણે આપણું સમજીને આપણે આગળ વધ્યા છે, એ જ રીતે આપણે હજી આગળ વધવાનું છે. આ એક કહીએ ને કે મેં આને બહુ પહેલા આ સંસ્થાને આ મીડિયાને મેં મારા માટે તેમજ કીધું હતું કે ભાઈ કે જન્મ આપે છે એ માં તો છે જ, એ માતને આપણે ક્યારે બીટ ના કરી શકીએ, એનું કોઈ કમ્પેરિઝન ના હોય, બટ બધા પાસે એક બીજી માં હોય છે. તમે માસી કહીએ છીએ આપણે નોર્મલી, પણ હું એમને બીજી માં જ કહું છું, એ બીજી માં હોય છે. અને એ બીજી માં જે છે એ મારી આ સંસ્થા છે. કેમ કે માં આપણને જન્મ આપે છે, એના થકી આપણી આપણી ઓળખાણ થાય છે, આપણી પરિચય થાય છે, આપણે સંસ્કારો ઉભા થાય છે. એ જ રીતે આ પણ એક પ્લેટફોર્મ છે, આ બી એક સંસ્થા છે જેને હું માનો દરજો આપું છું કે જી હા, આના થકી જ આજે મને આટલા બધા મિત્રો મળ્યા, એટલે આમને બી મને એક બીજો જન્મ આપ્યો છે. આજે આપણા સૌ માટે આપણને એક ઓળખાણ અપાઈ છે, આપણે એક આટલા બધા ચર્ચિત વ્યક્તિ થઈ ગયા છે, લોકો સાંભળે છે, નો ડાઉટ કે આપણા પાસે કઈક નોલેજ હશે તો જ, પણ એ બી એક અડચ છે. તો આઈ થિંક જીટીપીએલ, કારણ કે મેઇન જીટીપીએલ હાઉસ છે, તો જીટીપીએલ બ્રાન્ડ એમાં નિર્માણ ટીવી વન ઓફ ધ ચેનલ્સ ઓફ જીટીપીએલ, આઈ થિંક ઈચ એન્ડ એવરી પર્સન, ધ મેનેજમેન્ટ થી સિક્યોરિટી આખર સુધી, કે બધાનો ફૂલ સપોર્ટ મળ્યો છે. તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ, મીન અમુક ટાઈમ એમ થાય છે કે કયા શબ્દથી આપણે આપણે માને થેન્ક યુ કઈ રીતના કહી શકીએ. કદાચ થેન્ક્સ વર્ડ જે છે ને એ બી બહુ ટૂંકો વર્ડ છે. થેન્ક્સ, સોરી, આ બધી વસ્તુ એક અલગ ફોર્મેલિટી કહેવાય છે. તો આઈ ડોન્ટ બિલીવ ઇન ધીસ ફોર્મેલિટી. બસ જે વિશ્વાસ મૂક્યો છે, મારો પ્રયત્ન કાયમ એ જ રહેશે. અને આશા રાખું છું આપણી આખી ટીમ, જેમના બી મેં નામ આપ્યા છે, જે 16 વર્ષથી જોડાયેલા છે અને આપણે 17th યરમાં આવી રહ્યા છીએ, બધા એ જ વિશ્વાસ રાખું છું બધા પાસેથી કે જે રીતના આપણે 16 વર્ષ એમાં કોરોના આવી ગયા છે, ઘણું બધું આવી ગયું છે, ઉતાર ચઢાવ, એ 16 વર્ષને જેમ આપણે અહીંયા દિલથી કામ કર્યું છે એ રીતના હજી આપણે જ્યાં સુધી આપણી મીન્સ આપણા હાથ પગ દિમાગ બધું ચાલતું હોય ત્યાર સુધી આપણે અહીંયા એ જ રીતે એ જ જોશ સાથે આપણે આપણી ચેનલને આગળ લઈ જઈએ અને એમનું નામ કરીએ. આગળ લઈ જઈએ એટલે આપણે એમનું નામ ક્યાંક દાગ આવવા ના દઈએ. તો એ મારો એક સપનું છે કે ના, ઇટ શુડ બી ઓલવેઝ ઓન ધ ટોપ. છે એવું કે આપણા આ કાર્યક્રમને ગુજરાતમાં ઘણા બધા લોકો કેટલા વર્ષોથી જોવે છે, ઘણા બધા લોકોના આશીર્વાદ મને મળ્યા છે. એવું નથી કે ઓનલી ઓન આ 8:30 થી 9:30 કે પહેલા આપણે 7:30 થી 8 કરતા હતા કે આ અડધો કલાક દરમિયાન જ આશીર્વાદ મળ્યા છે, એના પછી પણ મળ્યા છે, પર્સનલ લેવલ ઉપર બી મળ્યા છે, ઘણા બધા મિત્રો મને મળ્યા છે. અને કદાચ એક વાત કરું જે હકીકતમાં ના કે જીતુભાઈ જ કહેશે, કારણ કે જીતુભાઈના વિડીયોઝ મારા વિડીયોઝ ઓડિયોઝ મારા પાસે આવેલા છે, એટલે એવા ઘણા બધા છે. આ એક જીતુભાઈ નામ મને યાદ છે કે એમને બહુ લેટ નાઇટ ફોન કરીને એમને એમની વ્યથા મને દર્શાવેલી, એવા ઘણા બધા છે. વિનોદભાઈ છે, વિજયભાઈ છે, ઘણા છે, એવા નામ અત્યારે યાદ નથી આવતા કે જે ખરેખર એમ કહેવાય કે આ કાર્યક્રમ કદાચ એક દિવસ બી કઈ કારણસર આપણે રજા પાડતા હોઈએ છે તો એ લોકોને બેચેની થઈ જતી હોય છે. તો આ બધાના સાથ સહકાર, દર્શક મિત્રોના સાથ સહકાર, નોટ ઓનલી એમને તો આપણે ના ભૂલાય, કે એ ના હોય તો આ પ્રોગ્રામ જ ના થાય, ને વોટ એવર તમે સમજી શકો. તો આ બધાનો આભાર, આ બધાનો આભાર માનું છું. અને ખરેખર મને બહુ આનંદ થાય છે. અને એક વસ્તુ એ છે કે 16 વર્ષ આપણા બહુ સારા દિવસે આપણે આજે કાર્યક્રમ શરૂ કર્યું હતું 31 ઓગસ્ટ 2006 માં, ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ, આઈ થિંક દેટ વોઝ રથયાત્રા. એ એક સારો દિવસ હતો, રથયાત્રા આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઓકે. અને સાથે કાલે જે 16 વર્ષ થાય છે, અગેન એક સારો પવિત્ર દિવસ છે, ગણેશ ચતુર્થી. તો ઉત્સવ જો આપણા દિવસો ફરી પાછા એવા
મજાના અને આપણી ચેનલોને પાસે આવા કુદરતી આશીર્વાદ બી મળતા રહે. રાઈટ, બધાના વ્યક્તિઓને તો મળે છે, પણ કુદરતી બી આવા આશીર્વાદ મળતા રહે. તો જી હા, સોને પે સુહાગા. શીખો હરેશભાઈ, જે પ્રમાણે આપે કીધું કે લોકોના તમને જે આશીર્વાદ છે તે મળી રહ્યા છે, ખરે મારે એ પૂછવું છે કે જ્યારે લોકોના આશીર્વાદ મળી રહ્યા છે, લોકો ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે મહત્વની જે બાબત પ્રતિ આપના તરફથી કોઈ પ્રતિક્રિયા આપે, કોઈને પ્રતિક્રિયા આપી છે કે ભાઈ આ રીતનું થયું છે, લોકો શું કહી રહ્યા છે જ્યારે આ કાર્યક્રમ લોકો જ્યારે નિહાળી રહ્યા છે ત્યારે? લોકો પાસેથી જ આપણે જાણવું જોઈએ, કારણ કે હું કંઈક કહું તો ઇટ બીકમ્સ ઓકવર્ડ, એમ કે ડોન્કી પ્રેઝિઝ ઇઝ ઓન ટેલ. એટલે મારે નથી કહેવું કે મેં શું કર્યું છે અને લોકોએ મને શું કીધું છે. ના, એ મારા કોલર જોડાયા છે, આપણે કોલર ને લઈશું. હેલો હેલો, કોણ બોલો છો? વડોદરાથી બોલું સાહેબ. જયારે આ કાર્યક્રમ ને 16 વર્ષ જયારે પૂર્ણ થઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે આપને? હેલો, શેર બજાર ના ધબકારા કાર્યક્રમ ને આજે 16 વર્ષ જયારે પૂરા થયા છે, કેવું લાગી રહ્યું છે આપને? હા સાહેબ, અમારા તરફથી હરેશભાઈ મોતિયાણી અને તમને ખુબ ખુબ અભિનંદન. એક દર્શક મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે હરેશભાઈને. હરેશભાઈ, આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ કે લોકોની ખાસ કરીને પ્રતિક્રિયા આવી રહી છે, અભિનંદન આવી રહ્યા છે, મેં આગળ તમને કીધું એ પ્રમાણે, કેવા પ્રકારની હજુ લાગણી, કેવા ઉતાર ચડાવ ખાસ કરીને આ 16 વર્ષમાં આપને જોવા મળ્યા? ના, ઉતાર ચડાવ તો 16 વર્ષમાં ઘણા બધા મળ્યા છે. 2006માં જયારે હું આવ્યો તો ત્યારે માર્કેટ વોઝ ઓન અ વેરી લો સાઈડ. જો કદાચ નિફ્ટી હું ચેક કરું તો 2016માં નિફ્ટી, અરે 2006માં નિફ્ટી શું હતી? ઓકે, નિફ્ટી વોઝ. એક કોલ લઈશું. હેલો હેલો જી, કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો? હેલો જી, હેલો. હા, અરેશભાઈ ખૂબ ખૂબ સેવા કરી દે, ઘણા લોકોને ઘણા બધા પૈસા કમાઈ આપ્યા છે કોલ આપીને, અને બહુ હેલ્પ કરી છે, ખૂબ ખૂબ અભિનંદન. અને મુજબ એક બધા ભેગા પણ થયેલા આણંદ, પણ કોઈ ભેગા પણ થયેલા. બિલકુલ, ખૂબ અભિનંદન ભાઈને, ખૂબ ખૂબ અભિનંદન. અને એક કોલ જોડા. હેલો હેલો જી, જ્યારે શેર બજારના ધબકારા કાર્યક્રમને 16 વર્ષ પૂર્ણ થયા છે, શું લાગી રહ્યું છે? સૌથી પહેલા તો જીટીપીએલ ચેનલ અને હરેશ સરને ખૂબ ખૂબ અભિનંદન. હું આ પ્રોગ્રામનો વિટનેસ છું. 2008ની અંદર જ્યારે માર્કેટમાં બંધી આવી ત્યારે પણ હરેશ સરે આમ જનતાને, રોક જે ટ્રેડર્સ હોય, ઇન્વેસ્ટર્સ છે, એમને પહેલેથી ચેતવણી આપી હતી. હું એ વાતનો બી વિટનેસ છું કે જ્યારે આઈ થિંક ખાસા વર્ષો પહેલા જયારે નિફ્ટી 12,000 થયું અને સાહેબે કીધું હતું કે તમારું ડિમેટ ખાલી કરી નાખજો, નિફ્ટી નીચે જશે, અને નિફ્ટી નીચે ગયું કે એમને ઘણા બધા રોકાણકારોના પૈસા બચાવ્યા હતા. 2015ની અંદર પણ એવી ઇન્સ્ટન્સીસની અંદર સરે પહેલેથી જ લોકોને આગમ ચેતવણી આપી હતી અને લોકોને માર્ગદર્શન આપ્યું હતું. વી કેન ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ કે દેર આર નો ફ્રી લંચીસ, પરંતુ અહીંયા હરેશરે જે નિસ્વાર્થ ભાવે આ ઇન્ફોર્મેશન એમણે કદાચ પોતાના પ્રીમિયમ ક્લાયન્ટને આપી શક્યા હોત, પરંતુ એમણે એક ચેનલના માધ્યમ દ્વારા સામાન્ય રોકાણકારનું પણ હિત થાય એ ધ્યાનમાં રાખ્યું, તે ખૂબ જ પ્રશંસનીય છે. અને હરેશરને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર કે તમે એક આવી રીતે એક સારું એવું માર્ગદર્શન લોકોને આપી રહ્યા છો. ભગવાન આપનું સ્વાસ્થ્ય સારું રાખે જેથી તમે આવું ને આવું માર્ગદર્શન આ ચેનલ દ્વારા લોકોને હંમેશા આપતા રહો. થેન્ક યુ. અને કોલર જોડાયા છે. હેલો બોલો છો, ક્યાંથી બોલો છો? હું કરોલથી બોલું, પટેલ ગિરીશભાઈ બળદેવભાઈ. જી, આપ આ કાર્યક્રમ સાથે કેટલા વર્ષથી જોડાયા છો? હું 2008થી જોડાયેલો છું. આપણને કેવું લાગી રહ્યું છે, ખાસ કરીને હરેશભાઈ જે પ્રમાણે અવિરત જયારે શેરબજારને લગતા જે કાર્યક્રમો કરી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે, તે સાંભળીને કેવું લાગી રહ્યું છે આપને? હરેશભાઈ મોતિયાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર, અને એમનો જે રિસર્ચ ને જે હોય છે બહુ જ સરસ હોય છે, અને અમને સાંભળવાનો પણ આનંદ થાય છે, એમના માટે ટાઈમ કાઢીએ છીએ એમના.
અને જીટીપીએલ ની નિર્માણ ચેનલ ના સર્વે કર્મચારી ને સબને બધાને સારું. જી હેલો. જી બોલો. બસ બીજું કઈ નહીં. જી એટલે કે ક્યાંક ને ક્યાંક હરેશભાઈને જે પ્રમાણે શુભેચ્છાઓ પાઠવો, એક દર્શક મિત્રે પણ કલોલથી હરેશભાઈને શુભેચ્છા પાઠવી હતી કે તેમને ખાસ કરીને જે પ્રોફિટ છે તે કરાવી આપ્યો હતો. અને અલગ અલગ જે કોલર મિત્રોના જ્યારે ફોન કોલ્સ આવી રહ્યા છે ત્યારે લોકો હરેશભાઈ મોતિયાનીને જે પ્રમાણે શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે હર્ષની લાગણી પણ ક્યાંક અનુભવાય, કારણ કે જે પ્રમાણે 16 વર્ષ જ્યારે શેરબજારના ધબકારા કાર્યક્રમ છે ત્યાં થઈ રહ્યા છે. ફોન કોલ્સ આવી રહ્યા છે અને કોલર જોડાયા છે. હેલો. કાર્યક્રમ શરૂ થયો ત્યારથી આની સાથે જોડાયેલો છું અને લાગણી માં કહું તો ઘરની મહિલાઓ અત્યાર સુધી શેર બજાર માં રસ નહોતી લેતી, હવે એમનો વાર્ષિક જયારે આપણે ભરીએ ઇન્કમ ટેક્સ રિટર્ન ત્યારે એમનો પ્રોફિટ 6 ડિજિટમાં હોય છે. બસ આથી વિશેષ કઈ કહેવાનું નથી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ચેનલ ને અને હરેશભાઈ આપની જોડે વાત કરવા માંગે છે. આપ વાત કરી શકો છો હરેશભાઈ જોડે. હા હા બોલો હરેશભાઈ. શું કહે છે? થોડું ઘણું સંભળાયું મને. સુધીરભાઈ ખૂબ ખૂબ આભાર. બસ તમારું બેંક બેલેન્સ વધતું જાય ને ઇન્કમ ટેક્સ એટલે દેશને બી ફાયદો થતો જાય કે તમે ઇન્કમ ટેક્સ ભરો છો અને સારા ફિગરમાં ભરો છો એ ખૂબ જ જાણીને આનંદ થયો છે. બસ એવા કેટલા ઘણા મિત્રો છે, બસ તમારા આશીર્વાદ જ અમને જોઈએ છે. આશીર્વાદ હશે તો આજે આ ઉંમરે બી હું એમ જ કહું છું, આઈ એમ સ્ટીલ યંગ. અને આજે હું હમણાં વિવેકને એ જ વાત કરતો હતો કે ભાઈ મને બી થોડુંક માઇક આપજો કે આજે 16 વર્ષે આપણા દર્શક મિત્રને કંઈક લોંગ ટર્મ સ્ટોરી આપું, કારણ કે આ લેવલ ઉપર નો ડાઉટ ઘણા બધાને એમ થતું હશે કે શું ઇન્વેસ્ટમેન્ટ ટીપ માગીએ. નો ડાઉટ એક બાજુ હું ક્યાંક કરેક્શનની બી વાત કરતો હોઉં છું તો લોંગ ટર્મ ટીપ આપું છું, લેવલ્સ નથી આપતો કારણ કે ધ રિસ્ક રિવોર્ડ રેશિયો કેન બી એનીથિંગ. બટ આ લોંગ ટર્મ ટીપ જે હું આપી રહ્યો છું એ તમને એટલીસ્ટ 3-5 વર્ષ રાખવા પડશે. તો નેક્સ્ટ મે બી 3-5 યર્સ ઓર 10 યર્સ ડિપેન્ડ અપોન ધ ઇન્સ્ટ્રુમેન્ટ એ તમારા રહેશે. જો હું સૌથી પહેલી વસ્તુ જો હું કેચ કરવા જઈશ તો દેટ વુડ બી ભારતી. ભારતીને 3, 4, 6, 9, 10, 11, 12, 13, 14, 15 ભારતી 15 વર્ષ પછી, 15 કે 16 વર્ષ પછી ભારતીએ બ્રેકઆઉટ આપેલું છે. તો દેખીતી વસ્તુ છે 3-5 વર્ષમાં એવરી પોસિબિલિટી ભારતી તમને ઘણો ફાયદો આપી જાય. કેટલો ફાયદો આપી જશે લેવલ્સ આપણે પછી ક્યારે ચર્ચા કરીશું, બટ એઝ ઓફ નાઉ 3-5 વર્ષ માટે ભારતીમાં ઇન્વેસ્ટમેન્ટ કો કે સિપ કો આપ કરી શકો છો. બીજા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરું તો દેટ ઇઝ હીરો મોટોકોપ, જેમાં બ્રેકઆઉટ એક વખત મળ્યું છે. બ્રેકઆઉટ મળ્યા બાદ એને કરેક્શન પણ આપી દીધું છે. કરેક્શન આપ્યા પછી એમને સપોર્ટ લઈને આગળ વધ્યો છે. તો એનો સપોર્ટ જે છે હું એમાં સપોર્ટ આપીશ, એમાં હું લેવલ આપું છું 1427. દિલ્હી બહુ દૂર હે, યસ સપોર્ટ આ છે 1427, રાઈટ. આ લેવલને ખાસ ધ્યાન રાખવાનું. આઈ ડાઉટ કે આપણે આ વીરો મોટો ફરી આ લેવલ ઉપર આપણે જોઈશું, બટ એમાં બ્રેકઆઉટના ચાન્સીસ સારા છે. એ હવે જો ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે છે, ઓલ ટાઈમ હાઈ ઇફ આઈ રિમેમ્બર ઇટ રાઈટ ઇટ ઇઝ 4092. ડિસ્ટન્સ મળશે તમને, પણ તમને પ્રોફિટ પણ હું એવો જ આપીશ. ધીસ 1427 અને 4092 કાં તો 4100 આ લેવલ યાદ રાખજો. જે દિવસે આના ઉપર ટ્રેડ કરશે બંધ આપવાનું શરૂ થશે તો આપ સમજી લેજો હીરો મોટો તમને મન. હું એમ નથી કહેતો કે 100-200 રૂપિયા આપી જશે,
it is almost near to double or more than double. Means one time to five time return tamne malse. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે. રિયલ રિયલ જેકપોટ. આજે 16 વર્ષ પૂરા કર્યા છે તો રિયલ જેકપોટ. ધ ઓન્લી થિંગ ઇઝ કે તમારે લઈને ભૂલી જવાનું છે. અધર ઇન્સ્ટ્રુમેન્ટ જે હું આપી રહ્યો છું એ છે આઈટીસી. એવરી ડિક્લાઇન ઇટ ઇઝ અ બાય. ઇટ ઇઝ અ બાય ઇન્સ્ટ્રુમેન્ટ. આ વર્ષમાં જ્યાર સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ 268 રૂપિયા ને 35 પૈસા ઉપર ચાલે છે, બંધ આપે છે, ત્યાર સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા. લાસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપી દઉં તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. મેં ગઈ વખતે બી વાત કરી હતી, મીન્સ છેલ્લા કેટલા મહિનાઓથી કહું છું, ગયા વર્ષે બી વાત કરી હતી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપના પોર્ટફોલિયોમાં હવે હોવું જોઈએ. બ્રેકઆઉટ મળી ગયું હતું બહુ પહેલા. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અગેન ઇઝ ઓલવેઝ અ બાય. પોર્ટફોલિયોમાં આ ચાર ઇન્સ્ટ્રુમેન્ટ દર્શક મિત્રો આપના પોર્ટફોલિયોમાં હોવા, જો આપ શેર બજાર કરતા હો તો આ ચાર ઇન્સ્ટ્રુમેન્ટ આપના પોર્ટફોલિયોમાં હોવા જરૂરી છે. હા, એના અંદર તમારે ક્યારે બી તમને એમ લાગતું હોય કે મંદી આવવાની છે કે મંદી આવે છે તો સામે પુટ લઈ લેજો, બટ આ ઇન્સ્ટ્રુમેન્ટ પોર્ટફોલિયોમાંથી ખાલી ના કરતા. મે બી 3-5 વર્ષમાં તમને ડબલ થી 5 ગણા પણ તમને બેનિફિટ થઈ શકે છે. તો ધીસ આર રિયલ રિયલ જેમ્સ ઓફ ધ માર્કેટ એઝ ઓફ નાઉ. ચાર્ટ જોઈને આ બધા જેમ્સ મને દેખાઈ રહ્યા છે. વિવેક જી, મહત્વની બાબતો એ છે કે હીરો મોટો છે, આઈટીસી છે, અને ખાસ કરીને ભારતી છે અને એસબીઆઈ છે. આ પોર્ટફોલિયોમાં રાખવા એટલા માટે જરૂરી છે કે આ પ્રોફિટ કરાવશે. અને એક કોલર જોડાયા છે. હેલો, ચાંદખેડાથી વિજયભાઈ. જે પ્રમાણે 16 વર્ષ જયારે શેરબજારના ધબકારા કાર્યક્રમને પૂર્ણ થયા છે, કેવા પ્રકારની લાગણી અનુભવો છો? અને ખાસ કરીને હરેશભાઈ પણ જોડાયા છે, આપ એમને શુભેચ્છાઓ પણ પાઠવી શકો છો. હું હરેશભાઈ ને લગભગ 2008 થી જ ઓળખું છું અને એમને ઘણા પ્રોફિટ પણ કરાવ્યા છે અને ખૂબ ખૂબ એમનો આભાર. બહુ સમય ના લઉં કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે, એટલે મારા વતી કોંગ્રેચ્યુલેશન પૂરી ટીમને, હરેશભાઈ ને ખાસ ખાસ અભિનંદન. અને હું પર્સનલી પણ એમને ઓળખું છું હવે તો. બિલકુલ જી હરેશભાઈ, શું કહેશો? જે પ્રમાણે દર્શક મિત્રોનો ફોન આવ્યો અને આપને પર્સનલી પણ ઓળખે છે અને ખાસ કરીને જે પ્રમાણે શેરબજારના ધબકારા કાર્યક્રમને 16 વર્ષ પૂર્ણ થયા છે. વિવેક જી, હા, મેં તમને એ જ સ્ટાર્ટિંગમાં વાત કરી કે 16 વર્ષ પૂર્ણ થયા છે આ જીટીપીએલમાં, મીન્સ નિર્માણ જીટીપીએલ હાઉસના બેનરના અંડરમાં. એમાં મારો ઓળખાણ એટલે કહું છું કે આ મારી માં છે, કે મને ઓળખાણ અપાવી છે, મને ઘણા મિત્રો અપાયા છે. વિજયભાઈ આપણા લોકલ ચાંદખેડામાં છે, એમના ડોટર એક ડોક્ટર છે, આયુર્વેદિક ડોક્ટર છે, એમના સાથે પરિચય, બધા સાથે અહીંયા આઈ થિંક મોસ્ટ ઓફ ધ કોલર્સ જે આપણને કોલ કરી રહ્યા છે બધા સાથે મારો પરિચય છે. અમે એક કે બે વખત કે ઘણી વખત અમે ભેગા થયા છીએ. એ ભેગા થવાનું કારણ એવું છે કે આ 16 વર્ષમાં મેં નહીતર 350 વર્કશોપ ને સેમિનાર્સ કર્યા છે, જુદા જુદા ગામડામાં જઈને, સિટીઝમાં જઈને, પ્લેસીસ એટલે જઈને મેં જુદા કર્યા છે. ત્યાં મને આ બધા આપણા દર્શક મિત્રો આપણને મીન્સ મને મળવા આવ્યા છે, મારા સેમિનાર્સ ને અટેન્ડ કર્યા છે, અઢળક લોકો છે. એટલે જી હા, હું પર્સનલી પણ ઘણા બધાને ઓળખું છું અહીંયા જે આપણા સાથે આવે છે. ઇટ ઇઝ અ રેયર ઓપોર્ચ્યુનિટી. જો એક વાત કહું તો ઘણી જગ્યાએ એવું હોય છે કે તમે કોઈ કાર્યક્રમ કરતા હો છો બટ પબ્લિક તમને જાણતી હોય છે, ઓડિયન્સ તમને જાણતી હોય છે, દર્શક મિત્ર તમને ઓળખતા હોય છે, પણ તમે બધાને નથી ઓળખતા. બટ આ 16 વર્ષમાં જે અમારા ઘણા બધા સાથે, કદાચ એમ કહું તો એક હોમલી રિલેશન પણ આપણને થતા જોવા મળ્યા છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ ઇન માય કેરિયર. મેં ઘણા કામ બીજા કર્યા છે બટ જે ઓળખાણ અહીંયા મળી છે એવી ક્યાંય નથી મળી. બસ માતાજીને, હું માતાજીમાં બહુ વિશ્વાસ કરું છું, માતાજીને એ જ પ્રાર્થના કરીશ કે કાયમ આ આશીર્વાદ મેનેજમેન્ટ થકી મારા માથે રહે. અને દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, એમના આશીર્વાદ, એમની લાગણી, એમનો સ્નેહ મારા સાથે જોડાયેલો રહે. બસ એ અને
માતાજી, નો ડાઉટ સરસ્વતી માં આપણા જીભ ઉપર આવે ને આપણને સાચી વસ્તુ દેખાડીને હું તમને આપું સામે બધી વસ્તુ, અને લોકોનું લક્ષ્મીજીની કૃપા રહે બધા ઉપર, તો એ જ મારો ધ્યેય છે. દેટ ઇઝ વોટ આઈ એમ ડુઈંગ. હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરીને માર્ગદર્શન આપ્યું, જ્યારે 16 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે, ફરી એકવાર આપનો આભાર. થેન્ક યુ વિવેક, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ડિસ્ક્લેમર ક્લોઝ આપી દઉં કે જે બી ઇન્વેસ્ટમેન્ટ ટિપ મેં આપી છે કે જે વિશે ચર્ચા કરી છે, મારા પાસે કોઈ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર છે, સગા સંબંધી છે, ફેમિલી છે, મારી ફેમિલી ઇન્વોલ્વ છે માર્કેટમાં, તો જી હા, એમની ક્યાંક પોઝિશન હશે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં તમે જોઈ શકો છો. બિલકુલ, આભાર ફરી એકવાર હરેશભાઈ આપનો. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.